મુખ્ય સેવિકા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નોમાં આજે આપણે મોડેલ પેપરની વાત કરીશું તો વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો આવનારી તમામ એક્ઝામ માટે ઉપયોગી છે જો તમે આપણા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાયકન અચૂક દપી દેજો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે એકેડેમી ઉપર ફ્રી ક્લાસમાં પણ જોઈન થઈ શકો છો જ્યાં ઘણા બધા એજ્યુકેટર દ્વારા ફ્રી ક્લાસ લેવામાં આવે છે પ્લસ ક્લાસમાં પ્રિલિમ પરીક્ષા માટે પીએસઆઈની તૈયારી કરો છો એ એસઆઈની તૈયારી કરો છો તો ઓગણત્રીસ તારીખથી નવી બેચ કોર્સ આવી રહી છે એની અંદર પણ તમે લાભ થઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો છે એ ચોવીસ તારીખથી પોલીસ કોન્સ્ટેબલ માટેની બેચ કોર્સીસ આવી ગઈ છે એની અંદર પણ તમે જોઈન થઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળેલી છે વિદ્યાર્થી મિત્રો પ્લસ ક્લાસની અંદર તમે સબસ્ક્રિપ્શન લેવા માટે ઈચ્છો છો તો ઓગણત્રીસ તારીખ સુધી પ્રાઇઝ ડ્રોપ થઈ છે બે દિવસ હવે બાકી રહ્યા છે તો આજે જ જોઈન કરો આન એકેડેમી જીપીએસસીની તૈયારી કરો ખરીદવા માટે ભારતના સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે જોઈન થઈ શકો છો સાથે સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો એકસો એકસઠમો પ્રશ્ન મનુષ્યના શરીરમાં કેટલા લિટર લોહી હોય છે એમાં આવશે અ પાંચ થી છ લિટર એકસો બાસઠમો પ્રશ્ન સ્ત્રી નસબંધીમાં કઈ નળીને કાપીને બાંધે છે એમાં આવશે બ સઠ મો પ્રશ્ન પુરુષ શુક્રપિંડમાંથી માંથી કયો જાતિય અંતસ્ત્ર ઉત્પન્ન થાય છે એમાં ટેસ્ટોટીન એકસો ચોસઠ મો પ્રશ્ન પ્રિએક્લેમેશિયા ના રોગમાં માતાના પેશાબમાં શું આવે છે એમાં સાચો જવાબ છે ડ પ્રશ્ન એમટીપી એક્ટ કઈ અમલમાં આવ્યો એમાં આવશે બ ઓગણીસો બોતેર એકસો છાસઠ પ્રશ્ન પુખ્ત વયની સ્ત્રીને અપાતી લોહ લોહતત્વની ગોળીમાં લોહ લોહતત્વ કેટલું હોય છે એમાં આવશે બ સાઠ એકસો સડસઠમો પ્રશ્ન શરીરનું લાંબામાં લાંબુ હાડકું કયું છે એમાં આવશે ક ફીમર જે સાથળનું હાડકું છે એકસો પ્રશ્ન ગરદનમાં કેટલા મણકા આવેલા છે એમાં છે ક સાત એકસો ઓગણસીર પ્રશ્ન પહેલી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે એમાં આવશે ક વર્લ્ડ એડ્સ ડે એકસો સિત્તેરમો પ્રશ્ન સાલમોનેલાથી કયો રોગ થાય છે એમાં આવશે ક ટાઈફોઈડ એકસો એકોતેરમો હિપેટાઇટિસ બી જેડી કમળો સેનાથી થાય છે એમાં આવશે ક લોહી એકસો બોતેરમો પ્રશ્ન ગર્ભનિરોધક ગોળીઓ ક્યારે શરૂ કરવી જોઈએ એમાં આવશે અ પાંચમા દિવસથી પ્રશ્ન ગર્ભ પ્રશ્ન ગર્ભનિરોધક ગોળીના પેકેટમાં કેટલી ગોળીઓ હોય છે એનો સાચો જવાબ અઠ્યાવીસ એકસો ચીમોતેર પ્રશ્ન કોપર્ટી કેટલા વર્ષ ગર્ભ ધારણ થવા ન દે એમાં આવશે બ દસ વર્ષ એકસો પંચોતેરમો પ્રશ્ન સ્ત્રી નસબંધી માટે કેટલા બાળકો હયાત હોવા જોઈએ એમાં આવશે અ પ્રશ્ન પુરુષ નસબંધી કયા પ્રકારની છે એમાં આવશે ક એનવીએસ એનએસવી એકસો સિત્તોતેરમો પ્રશ્ન ટ્યુબર ક્યુલિન સિરિન્સથી કઈ રસી અપાય છે એમાં આવશે ક શરીરમાં પાણી ઘટે ત્યારે શું થાય અપાય છે એમાં આવશે જે ઝાડાના દર્દીને દ્રાવણ આપવામાં આવે છે એકસો ઓગણસી મો પ્રશ્ન તાવવાળા દર્દીની લોહીની સ્લાઇડ બનાવી અને કયા રજિસ્ટરમાં નોંધ કરાશે એમાં આવશે ક એમ ટુ એકસો એંસીમાં પ્રશ્ન મેલેરિયા પોઝિટિવ કેસને કઈ સારવાર આપવામાં આવે છે એમાં આવશે બ આરટી ટી એકસો એક્યાસીમાં પ્રશ્ન સ્વર્ણિમસિદ્ધિમાં માતા દર લાખે મૃત્યુ ઘટાડીને કેટલો કરવાનો છે એમાં આવશે બ એકસો ત્રીસ શહેરી વિસ્તારમાં દર પચાસ હજારની વસ્તી કેટલા અર્બન હેલ્થ સેન્ટર હોય છે એમાં આવશે અ એક એકસો ત્યાંશી મો પ્રશ્ન સીબીવી ની સેવાઓ કેટલી વસ્તીમાં આપે છે એમાં આવશે અ બે હજાર એકસો ચોર્યાસી પ્રશ્ન બાળકને જન્મથી ક્યાં સુધી માત્ર ધાવણ જ આપવામાં આવે છે એમાં આવશે બ છ માસ એકસો પિંચ્યાસી પ્રશ્ન બાળ સખા યોજનાનો લાભ કઈ ઉંમરના બાળકને અપાય છે એમાં આવશે અ એક મહિના એકસો છ્યાસીનો પ્રશ્ન ગ્રોથ ગ્રોથ ચાર્ટમાં કેટલી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે એમાં આવશે ક પાંચ વર્ષ એકસો સત્યાવીસનો પ્રશ્ન સગર્ભા સગર્ભા અને ધાત્રી માતાને દર માસે કેટલું આયોડાઈઝ મીઠું આપવામાં આવે છે એમાં આવે છે બ એક પોઈન્ટ પચાસ કિલોગ્રામ એકસો અઠ્યાવીસ પ્રશ્ન કોમ્યુનિટી ગ્રોથ મોનિટરિંગ કોનું કરાય છે એમાં આવશે બ બાળકોનું એકસો નેવ્યાસી પ્રશ્ન ગ્રામ્ય કક્ષાએ ફિક્સ ઇમ્યુનાઇઝેશન ડે કયો છે એમાં આવશે બ બુધવાર એકસો નેવો પ્રશ્ન એડોલેજેસ લેસન ગર્લ્સ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ શાળાના આયર્નની ગોળી ક્યારે અપાય છે એમાં આવશે બ દર બુધવારે એકસો એકાણું પ્રશ્ન પેટા કેન્દ્રનું વાર્ષિક આયોજન કયા ફોર્મ નંબરમાં ભરવામાં આવે છે એમાં આવશે અ ફોર્મ નંબર એકમાં એકસો બાણુંમો પ્રશ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વાર્ષિક આયોજન કયા ફોર્મ નંબરમાં ભરવામાં આવે છે એમાં આવશે બ ફોર્મ નંબર બે માં એકસો ત્રાણું પ્રશ્ન પેટા કેન્દ્રનો માસિક અહેવાલ કયા ફોમ નંબરમાં ભરવામાં આવે છે એમાં આવશે અ છ નંબરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો માસિક અહેવાલ કયા ફોમ નંબરમાં ભરવામાં આવે છે એમાં આવશે ક ફોર્મ નંબર સાત સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતની માહિતી કયા રજિસ્ટરમાં થાય છે એમાં આવશે ડ ફોમ નંબર એકસો છન્નું પ્રશ્ન માતા અને બાળક સંભાળની માહિતી કયા રજિસ્ટરમાં થાય છે એ અ ફોમ નંબર ચાર ને પાંચ રજિસ્ટર નંબર ચાર ને પાંચમાં જન્મ મરણની નોંધણીનું રજિસ્ટર કયું છે એમાં આવશે ક આઠમું